एक किनारा वाली नदी। त्रीसमा वर्षे मळेल सोळ वर्षनी वार्ताना शब्दने कांध पर उचकीने तरण फटका करे छे जंगलनी छाती पर भयानक चीसनी जेम। तरंग अने दिशा वच्चे फैलायेलो चौद वर्षनो वनवास, एकने एक स्त्री अने पुरुषनू लीलू छम अभिमान। त्रीसमा वर्षे मळेल वार्तानू अनुसंधान એટલે નદીનો કપાઈ ગયેલો કિનારો। પોતાનો એક કિનારો ગુમાવ્યા પછી પાગલ બની ગયેલી નદી લંગડાતી લંગડાતી જંગલ વીંધીને રણમાં ભળી જાય ત્યારે સોળ વર્ષની વાર્તાના શબ પર લખાય છે ભવિષ્યમાં તૂટનાર વાર્તાની શરૂઆત કરતું પહેલું વાક્ય, એક કિનારા વાળી નદી। બંધ આંખોથી શું જોઈ રહ્યો છે તરંગ? પ્રેમ। પ્રેમ આંધળો હોય? આજે નદી કેમ શાંત છે? તે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો। જવાબ આપવાનો કશો અર્થ નથી। તારે શબ્દો ક્યાં ગયા? રેતીના ઘરમાં। તું તો કહેતો હતો આપણે નદી સાથે જીવીએ છીએ તો આપણું ઘર પાણીનું હોવું જોઈએ। પાણીમાં પથ્થર કેમ ફેંકે છે? તારા લોહીમાં પથ્થર ફેંકી ફેંકીને થાકી ગઈ છું। તોય નથી રચાતા એક તરંગ। તને તારા કિનારાનું ખૂબ અભિમાન આવી ગયું છે પણ આપણી બંને વચ્ચે ચાવું બનીને નદી જ ન વહી હોત તો કિનારાનો સવાલ જ ન ઉભો થાત। છતાં આપણે બંને બની ગયા છીએ નદીના સામ સામા કિનારા। નદી તો સુકાઈ પણ શકે તો આપણા સોળ વર્ષ પણ સુકાઈ જશે આપોઆપ। દુષ્કાળની ધરતી જેવી તિરાડ પડશે આપણા સોળ વર્ષમાં, જંગલના પાંદડાની જેમ ખરી પડશે આપણા સોળ વર્ષ પછી। કશું જ નહીં હોય, આકાશ નહીં હોય, વાદળ નહીં હોય, પંખી નહીં હોય, ગીત નહીં હોય, એક જંગલી સ્ત્રી અને એક જંગલી પુરુષ સિવાય કશું જ નહીં બચે। હા, કશું જ નહીં બચે। બંને વચ્ચે નદી ક્યારેય નહીં વહે। નદી નદી નદી, ધૂળ પડે તારી નદીમાં, મારી કોઈ જ નદી વહેતી નથી રાખતી। તારે નદીના કિનારાને ચાહવો છે ને તો બેસી રહી કિનારાને સાચવીને અને જોયા કર વહેતી નદીને। દિશા, હું મારા કિનારે બેઠી બેઠી જોયા કરીશ મારા જ કિનારા। દિશા, ક્યારેય નહીં આવું તારા કિનારા તરફ। દિશા, નદીના બે કિનારા ક્યારેય એક ન બને। હું મારા શરીરની ઘડીમાં ભટકતી રહીશ એક કિનારા વાળી નદીની શોધમાં। એ પુરુષનો કિનારો તો ક્યારેય નહીં હોય। દિશા, હા હા હા, એ પુરુષનો કિનારો તો ક્યારેય નહીં હોય। રજૂ કરીએ છીએ શ્રી આર એસ દુધરેજિયા લિખિત નાટક એક કિનારા વાળી નદી। કલાકારો શ્રી જગદીશ બુચ અને શ્રીમતી યશોધરા બક્ષી। રજૂઆત શ્રી હસમુખ રાવળ। દિશા, તારી લીલી ચૂંદડીમાં આંધળા પાટાની રમત રમતા રમતા આજે મારી આંખો સોળ વર્ષની થઈ ગઈ અને મારી આંખો આજે સોળ વર્ષ પછી તારી હથેળીનો પાટો દૂર થતા ખુલી ગઈ છે। આજે આવું કેમ બોલે છે દિશા? મને તો હજી એ તારી આંખોમાં બાળપણની દોરડા કૂતી દિશા જ દેખાય છે। પણ મને તો તારી આંખોમાંથી સતત સંભળાયા કરે છે મારા સામેના કિનારાનું રુદન, સોળ વર્ષની યુવતીના કુંવારા કિનારાનું રુદન, અને એ રુદનનો અવાજ આંસુની જેમ ક્યારેય નહીં કરી શકે તરંગ, ક્યારેય નહીં કરી શકે। શું વિચારે છે? હું વિચારું છું કે હવે બાળપણની દોરડા કૂદવાની રમતનું દોરડું હવામાં પ્રશ્નાર્થ દોરીને તૂટી ગયું છે। પણ આખરે એ આપણો પ્રશ્નાર્થ છે? મને તૂટેલા પ્રશ્નાર્થમાં જરાય રસ નથી, કારણ કે તૂટેલો પ્રશ્નાર્થ આપણા હવે પછી આવનાર ભવિષ્યના વાક્ય પાછળ મૂકી શકાશે નહીં। દિશા,
प्रश्नार्थ तूटी गया पछी आश्चर्य बनी जाय छे। ए आश्चर्य ने आपना भविष्यना वाक्य पाछळ मूकजे एटले सुखनो अर्थ बदलाई जशे। फक्त चिन्हो बदलवाथी सुख क्यारेय नथी बदलातुं। सुख तो आपणी साथे मारी होडीनी जेम 16 वर्षथी उछरी रहेलो ब्रह्म छे। मारा शरीरमांथी सतत उग्या करे छे आवेशना परपोटाओ, पण तारा निर्जीव टेरवाओए एने फोड़वानी क्यारेय दरकार करी नथी। फूट्या वगरना परपोटाओने मारी हथेळीमां लई मारी तरसी छाती साथे बेसू छू तो सर्जाय छे एकमांथी अनेक परपोटाओ, ने हुं चीज पण नथी पाड़ी शकती। मारे परपोटा फूटवानुं सुख जोईए छे तरंग। परपोटा फूटवाथी कशुं प्राप्त नथी थतुं, कारण के परपोटानी अंदर क्यारेय न पूरी शकाय एवी एक खाली जग्या होय छे। वाह, परपोटानी अंदर खाली जग्या होय छे, क्यारेय न पूरी शकाय एवी खाली जग्या। तरंग, परपोटानी अंदर हवा होय छे, ए हवा वंटोळ बनी जशे। हाँ हाँ, हवा आवेश में आवी जाए त्यारे वंटोळ कहेवाय, वंटोळ। શું જોઈએ છે તરંગ? તારી સામેનો કિનારો જોઉં છું। તે ક્યારે મારો કિનારો જોયો નથી। કિનારો જોવાનો કશોય અર્થ નથી, કારણ કે આટલા વર્ષોમાં તે ક્યારે મારા કિનારાને સ્પર્શ પણ નથી કર્યો, અને હું પાગલની જેમ તારા કિનારે જીવ્યા કરી। દિશા, સ્ત્રીને કોઈ કિનારો નથી હોતો। હા દિશા, સ્ત્રીને કોઈ જ કિનારો નથી હોતો। સ્ત્રીઓએ હંમેશા પુરુષના કિનારે જીવવાનું હોય। મારા કિનારાથી થોડે દૂર એક જંગલની શરૂઆત થાય છે, અને જંગલની પેલે પાર ઊભું છે એક ધગધગ તોરણ। મેં ક્યારે કે જંગલ તરફ આંગળી ચીંધી હશે, પણ તને ત્યાં લઈ જવાનો આગ્રહ ક્યારેય નથી કર્યો। તારો કિનારો એટલે પૃથ્વીનો ઉછેડો, આપણી વચ્ચે પાંચમી દિશાની જેમ પથરાયેલી નદીનો અંત। તારા કિનારાની પેલે પાર કોરી ક્ષિતિજ સિવાય કશું જ નથી, કશું જ નથી। તોય મેં તારા કિનારાને મારા કિનારા જેટલો ચાહ્યો છે, કારણ કે તારો કિનારો તારી અહીં આવવાની રાહ જોતી મારી અનંત ક્ષણ બની ગયો છે। આપણો સંબંધ એક ક્ષણનો છે, એક ક્ષણ એટલે જળ। આટલા વર્ષો નદી સાથે જીવતા જીવતા આપણા સંબંધો પણ જળ જેવા થઈ ગયા છે, એટલું નથી સમજતી દિશા? અને તારો કિનારો ક્યારે બની શકશે મારી રાહ જોવાની અનંત ક્ષણ? તરંગ, દયા કર, આટલું નિર્દય ન બન। તારા સામા કિનારે લઈ જઈ તું મને ક્ષિતિજીની ઊંડી ખાઈ સિવાય શું આપવાની હતી? તું તો અંતથી શરૂઆત તરફ આવી રહી હતી, પણ અંતમાં જીવવા ટેવાઈ ગયેલો તારો આવેશ તારી ખાલી છાતી પર માથું પછાડી શરૂઆતને પામ્યા પહેલા જ મરી જશે। મને તારી કોઈ દલીલમાં રસ નથી, અને હું તારી જેમ ક્ષણને ચાહી શકીશ નહીં, કારણ કે મારામાં સ્ત્રી જન્મી ચૂકી છે, અને હવે હું તારો અનંત ક્ષણના પુરુષ સિવાય બીજો કોઈ પણ અર્થ સ્વીકારવા તૈયાર નથી। બીજા અર્થો તો મારા પુરુષ સુધી પહોંચવાના પગથિયા છે। બધા અર્થોને ઉકેલી નાખ દિશા, બધા અર્થોને ઉકેલી નાખ, મારો પુરુષ તને આપોઆપ મળી જશે। મારે તારા બીજા કોઈ પગથિયા ચડવા નથી। તારું આકાશ, તારો ચંદ્ર, તારું વાદળ, તારા પંખીઓ, આ બધાની પેલે પાર ઉભેલો તારો પુરુષ। ના ના તરંગ, ના, તારા પુરુષને થોડું નીચો લાવ, હું એટલી ઊંચાઈએ નહીં પહોંચી શકું। એ શક્ય નથી, પહેલા તારે પંખીના ગીતને પામવું પડશે, વાદળ જેમ રડવું પડશે, ચંદ્ર જેમ પ્રકાશવું, આકાશ જેમ ખાલી થવું પડશે। પણ ત્યાં તો મારી સ્ત્રી મરી જશે। તો મારો પુરુષ તારી મરેલી સ્ત્રીને તારા કિનારે દાટી આવશે, ત્યાં મંદિર બનાવશે, અને મંદિરમાં ભગવાનની જગ્યાએ મૂકશે આપણી હોડીને, આપણા અનુસંધાનને। તરંગ, મારા તરંગ, દયા કર, આટલો ક્રૂર ન બન। મારી છાતી એ નદીના શાંત મોજાને પીસી પીસી હું ત્રાસી ગઈ છું। મને તારા તોફાની મોજા આપ, નિર્જીવ હોડીને તારા હોઠ માણી ચૂમી ચૂમી હું થાકી ગઈ છું। મીનો હરા દિનમ મારા શ્વાસમાં ભરતી ચડી છે, હું તારી સાથે તણાવવા માંગુ છું, મને તારી સાથે તણાવવાનું સુખ આપ તરંગ।
મારી આંખોમાં રમતી તારી દોરડા કૂદતી છોકરીએ તો ક્યારનો આપઘાત કરી લીધો છે તારે. હવે તો છે કેવળ જંગલી આવેશ. હા, જંગલી આવેશ. તારા ટેરવાઓથી મારા આવેશને છોલી નાખ. જંગલી બની જા તરે. મારી રહેલું આ થવું છે. હવે નથી ઉડી શકાતું તારા ઠંડા આકાશમાં. પંખીની જેમ મને વીંધી નાખ. મારી પાખોડી કાપી નાખ અને દાટી દે તારા ગરમ ગરમ જળની કબરમાં. નહીં તો હું તારા જંગલી જંગલની આંગળીએ પકડીને ચાલી જઈશ પરાકાષ્ઠાની પેલે પર. મારા તરંગ મારી સ્ત્રીને બચાવી લે. મારી રાહ જોવાની ક્ષણ વિસ્તરતી જાય છે ને સામે કિનારેથી નિયમિત આવતી દિશાની હોડી ક્યાંય નથી દેખાતી. દિશાને શું થઈ ગયું છે? કશું જ સમજાતું નથી. આકાશ કેમ નીચું ને નીચું આવતું જાય છે? હે મારા આકાશી વાદળો, તમે કેમ ખડખડાટ હસો છો? જંગલ કેમ દૂર ને દૂર ચાલ્યું જાય છે? હે મારા જંગલી વૃક્ષો, તમે કેમ ખેરવી નાખો છો તમારા લીલાછમ પાંદડાઓ? મારો શું આંક છે? મેં તમારો શું ગુનો કર્યો છે? એ મારા ડૂબતા સૂરજ, તારી લાલ ઘૂમ હથેળી કેમ કાળી થતી જાય છે? પશ્ચિમમાં ધીરે ધીરે ઊંચે ચડી રહી છે લોહિયાળ નદી. હમણાં પડી એ સાંજ છે કે નદીની પરવત? મેરું કેમ ડગમગી ગયો છે? ને પાનભાઈ, મનડું અંધારી ગુફામાં જવા માટે તરપડે છે. પ્રલયની આંખો મિચાઈ ગઈ છે. સફરજનના ઝાડ પર લટકી રહી છે હજાર હજાર પૃથ્વીઓ. એકાદ પૃથ્વીનો પ્રલય ક્યાં થવાનો હતો? હવે લીલા ઝાડ પરથી મેં સંકોરી લીધો છે. હા, મેં સંકોરી લીધો છે મારા હાથને. ને મારા હૃદય તરફ દોડ્યા કરે છે તરસારણો જેવા મોજા. ને તરસનો અર્થ સમજાય એ પહેલા ઢળી પડે છે મારા પગ પર. ને તોય અંધારાના ઉત્સવમાં જાઉં છું. પીછું ખરવાનો સમય થઈ ગયો છે. નિરવ શરીરમાંથી પસાર થઈ રહી છે ચીસ. આકાશ બીજા આકાશની શોધમાં નીકળી પડ્યું છે. પણ આખરે દરિયો તર્યો છે. દરિયાની આ પાર હું હોઉં તો પેલે પાર પાછો દરિયો જ હોય. અરે અરે, દિશાની હોડી આવતી લાગે છે. હોડી કેમ સ્થિર થઈ ગઈ છે? ના ના ના, હોડી સ્થિર નથી થઈ ગઈ. મારી આંખો સ્થિર થઈ ગઈ છે. મારી નદી સ્થિર થઈ ગઈ છે. મારું આકાશ સ્થિર થઈ ગયું છે. જંગલના પાંદડાઓએ હલવાનું બંધ કરી દીધું છે. બધા વ્યક્તિ ટસે જોઈ રહ્યા છે સામે કિનારે આવતી હોડીને. મારા હાથ જડ બની ગયા છે. હું જ નથી ઉંચકી શકતો મારા હાથને દિશાને આવકારવા માટે. પણ તોય હોડી તો નજીક ને નજીક આવતી જાય છે. ને ને મારી સ્થિર આંખો મિચાઈ જાય છે. બંધ આંખોથી શું જોઈ રહ્યો છે તરંગ? પ્રેમ. પ્રેમ આંધળો હોય, આજે નદી કેમ શાંત છે? તે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો. જવાબ આપવાનો કશો અર્થ નથી. તારા શબ્દો ક્યાં ગયા? રેતીના ઘરમાં. તું તો કહેતો હતો આપણે નદી સાથે જીવીએ છીએ તો આપણું ઘર પાણીનું હોવું જોઈએ. પાણીમાં પથ્થર કેમ ફેંકે છે? તારા લોહીમાં પથ્થર ફેંકી ફેંકીને થાકી ગઈ છું. તોય નથી રચાતા એક હે તરંગો. તને તારા કિનારાનું ખૂબ અભિમાન આવી ગયું છે. પણ આપણી બંને વચ્ચે ચાવું બનીને નદી જ ન વહી હોત તો કિનારાનો સવાલ જ ન ઊભો થાત. છતાં આપણે બંને બની ગયા છીએ નદીના સામ સામા કિનારા. નદી તો સુકાઈ પણ શકે. તો આપણા 16 વર્ષ પણ સુકાઈ જશે આપોઆપ.
દુષ્કાળની ધરતી જેવી તિરાડ પડશે આપણા 16 વર્ષમાં, જંગલના પાંદડાની જેમ ખરી પડશે આપણા 16 વર્ષ પછી. કશું જ નહીં હોય, આકાશ નહીં હોય, વાદળ નહીં હોય, પંખી નહીં હોય, ગીત નહીં હોય, એક જંગલી સ્ત્રી અને એક જંગલી પુરુષ સિવાય કશું જ નહીં બચે. હા, કશું જ નહીં બચે. બંને વચ્ચે નદી ક્યારેય નહીં વહે. નદી નદી નદી, ધૂળ પડે તારી નદીમાં, મારે કોઈ જ નદી વહેતી નથી રાખવી. તારે નદીના કિનારાને ચાહવો છે ને, તો બેસી રહે કિનારાને સાચવીને અને જોયા કર વહેતી નદીને. દિશા, હું મારા કિનારે બેઠી બેઠી જોયા કરીશ મારા જ કિનારાને. દિશા, ક્યારેય નહીં આવું તારા કિનારા તરફ. દિશા, નદીના બે કિનારા ક્યારેય એક ન બને. હું મારા શરીરની ઘડીમાં ભટકતી રહીશ એક કિનારા વાળી નદીની શોધમાં. એ પુરુષનો કિનારો તો ક્યારેય નહીં હોય. દિશા, હા હા હા, એ પુરુષનો કિનારો તો ક્યારેય નહીં હોય. રોજ સાંજ ઢળે છે, પણ 16 વર્ષ પછી તૂટી ગયેલા અનુસંધાનને કોઈ સાંજ ન સાંધી શકી. રોજ સાંજે સામેના કિનારા તરફથી હાર બંધ આવતી કાગળની હોડીઓને હું ખાલી ચીપની જેમ સાચવી બેઠું છું. હું દિશાની કાગળની હોડીઓનો જવાબ પણ નથી આપી શકતો, કારણ કે પવન હંમેશા સ્ત્રીના કિનારા તરફથી પુરુષના કિનારા તરફનો જ હોય છે. હા, પંખીઓએ ગાવાનું બંધ કરી દીધું છે. આકાશ ઊંચું ને ઊંચું જતું જાય છે. નદી વયા કરે છે ને તોય ચાહવું રણ બનતું જાય છે. નથી જીવી શકાતું દિશા વગર. સ્ત્રી ઢળી ગઈ છે સાંજની જેમ, મને ફરી દોરડું કૂદતી છોકરી બની જવાનું મન થાય છે. મને તો હજી તારી આંખોમાં બાળપણની દોરડા કૂદતી દિશા જ દેખાય છે. પણ મને તો તારી આંખોમાંથી સતત સંભળાયા કરે છે મારા સામેના કિનારાનું રુદન, 16 વર્ષની યુવતીના કુમારા કિનારાનું રુદન. મારા તરંગ એ રુદન ન હતું, મારી મજબૂરી હતી, મારું અભિમાન હતું. મને માફ કરી દે, મને માફ કરી દે. મારે તરંગ નથી જીવી શકાતું તારા વગર. પણ આજે તૂટેલા અનુસંધાને 14 વર્ષ વીતી ગયા. મેં કાગળની હોડીમાં બેસી હું તરંગના કિનારે ક્યારેય નહીં જઈ શકું. સામેનો કિનારો એ ધીમે ધીમે ધુમ્મસ બનતો જાય છે. મારા કિનારાથી શરૂ થતું જંગલ હવે રણ બનતું જાય છે. નદીના મોજાઓમાં કોઈ ગતિ નથી રહી. લોહી થીજી ગયું છે ને તોય મારો પુરુષ ઉગી ગયો છે સવારની જેમ. હવે મારું કોઈ આકાશ નથી. મારે તારા બીજા કોઈ પગથિયા નથી ચડવા. તારું આકાશ, તારો ચંદ્ર, તારું વાદળ, તારા પંખીઓ અને બધાની પેલે પાર ઉભેલો તારો પુરુષ. ના ના તરંગ, તારા પુરુષને થોડો નીચે લાવ, હું એટલી ઊંચાઈએ નહીં પહોંચી શકું. હા દિશા, હા દિશા, હવે મારું કોઈ આકાશ નથી. મારું આકાશ તું હતી, મારો ચંદ્ર તું હતી, મારા પંખીઓ તું હતી, મારું ગીત તું હતી. મારા પુરુષની કોઈ ઊંચાઈ નથી. આવ, ચાલી આવ, હથેળીમાં રચાયેલા તરંગો તો વિસ્તર્યા કરે છે અનંતની એ પેલે પાર. ચાલી આવ, ચાલી આવે તરંગોના સહારે સહારે. હવે કોઈ હોડીની જરૂર નથી. મારી છાતીમાં ડુમાની જેમ કૂકવે છે એકાંત. હવે કોઈ શબ્દો નથી. હું તને પવન જેવું બોલતા શીખવી દઈશ, પછી કોઈ કિનારો નહીં રહે. જો જો
આકાશમાંથી નીચે ઉતરી રહી છે કુંજલડીઓની હાર નિસરણીની જેમ તું પગથિયા ઉતરી જા મારો પુરુષ તારી રાહ જોવે છે દિશા દિશા નથી જીવી શકાતો તારા વગર તરંગ નથી જીવી શકાતું તારા વગર મારી સ્ત્રી સાવ મરી ગઈ છે મારે તારા પુરુષને નથી પામવો મારે તારું ગીત જોઈએ છે તારા પંખીઓ જોઈએ છે તારું આકાશ જોઈએ છે દિશા સ્ત્રીને કોઈ કિનારો નથી હોતો સ્ત્રીઓએ તો હંમેશા પુરુષના કિનારે જીવવાનું હોય તું સાચો છે તરંગ મારો કોઈ કિનારો નથી મને બોલાવી લે તરંગ એક વાર તો મારા નામની બૂમ પાડ હું નદીમાં ડૂબીને તારા સુધી પહોંચી જઈશ ડૂબીને પહોંચી જઈશ હવે કોઈ હોડીની જરૂર નથી આપણે જીવાયેલા 16 વર્ષ તને કર કરીને કહે છે તરંગ મને બૂમ પાડ નથી જીવી શકાતું તારા વગર દિશા નથી જીવી શકાતું તારા વગર તે ક્યારે મારો કિનારો જોયો નથી દિશા તું સાચી છે સ્ત્રીને પણ એક કિનારો હોય છે મારે તારા કિનારાને સ્પર્શ કરવો છે મારા શ્વાસ તને ચંકે છે મારે તને મારા તોફાની મોજા આપવા છે મારે તને મારા હોઠની ઊની ફૂંક આપવી છે મારે તને મારી સાથે તણાવવાનું સુખ આપવું છે હવે તો છે કેવળ જંગલી આવેશ મારા ટેરવાઓથી તારા આવેશને છોલી નાખવું છે હા દિશા હા તને લોહી લોહાણ કરવી છે ચાલી આવો દિશા નથી જીવી શકાતું તારા વગર નથી જીવી શકાતું તારા વગર હવે મારી નદીના મોજા સાવ શાંત થઈ ગયા છે મારે તારા તોફાની મોજા નથી જોઈતા હું નિર્જીવ હોડીના હોઠને ચૂમી લઈશ મારે તારી ઊની ફૂંક નથી જોઈતી મારા શ્વાસમાં સાવ ઓટ આવી ગઈ છે મારે હવે તારી સાથે તણાવવાનું સુખ નથી જોઈતું મારા બાળપણની દોરડા કૂદતી છોકરી ફરી સજીવન થઈ છે હવે કોઈ આવેશ નથી મારે હવે લોહી લોહાણ નથી થવું હું ભાન ભૂલી ગઈ હતી આંધળી થઈ ગઈ હતી મને માફ કરી દે તરંગ માફ કરી દે મને બોલાવી લે નથી જીવી શકાતું તારા વગર દિશા ખૂબ અભિમાની છે એ એનો કિનારો ક્યારેય નહીં છોડે કંઈ વાંધો નહીં તો હું જ મારો કિનારો છોડી દઉં છું આ રહી બધી જ કાગળની હોડીઓ આજે તેની બધી જ કાગળની હોડીઓનો જવાબ આપવો છે ને જીવ્યા કરવું છે તેના જ કિનારે આજે 30મા વર્ષે 16 વર્ષનું અનુસંધાન મળશે 14 વર્ષના વનવાસ પછી શું દિશા મારો સ્વીકાર કરશે નહીં કરે મેં તેની સ્ત્રીને ધિક્કારી કાઢી હતી તો શું એ મારા પુરુષનો સ્વીકાર કરશે જીવાયેલા 16 વર્ષ સાવ મરી ગયા છે એ 16 વર્ષના શરીર પર ઉગી ગયું છે 14 વર્ષનું ગાઢ જંગલ કાગળની હોડીઓ ખલાસ થઈ ગઈ છે એક પણ કાગળની હોડીનો જવાબ નથી આપ્યો તરંગે હવે મને ક્યારે નહીં સ્વીકારે જીવવાનું કશો અર્થ નથી આ રહ્યું તૂટેલા પ્રશ્નાર્થ જેવું બાળપણની દિશાનું રમતનું દોરડું લાવ એને મારા ઘરે બીસી મરી જાઉ આ
તમારી દિશાનો કિનારો આવવાની તૈયારી છે. દિશાનો કિનારો મને કેમ બે હાથ પોળા કરી આવકારતો નથી? બધું સુનકાર કેમ લાગે છે? ક્ષિતિજ કેમ રડે છે? નહીં, નહીં, ના, ના. દિશા, દિશા તું જીવે છે. આ તારું શબ્દ નથી. દિશા, દિશા આંખો ખોલ. દિશા, હું તારી બધી કાગળની હોડીઓનો જવાબ લાવ્યો છું. દિશા, દિશા મારી સામે જો, મારી સામે જો. દિશા, દિશા મેં મારો કિનારો છોડી દીધો છે. દિશા, દિશા, દિશા. કિનારા વાળી બની ગઈ. એક કિનારા વાળી નદી. હમણાં જ શ્રી આરએસ દુધરેજા લિખિત આ નાટક રજૂ થયું. પાત્રો અને કલાકારો: તરણ શ્રી જગદીશ બોજ અને દિશા શ્રીમતી યશોધરા બક્ષી. રજૂઆત શ્રી હસમુખ રાવળ.